નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તો એની અંદર પહેલો આપણે પ્રકરણ એનો બીજો ભાગ આપણે જોઈએ છીએ કે ધંધાના સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર અને ધંધાના હેતુઓ. આગળના ચેપ્ટરમાં આપણે જોયું ધંધાની લાક્ષણિકતાઓ. હવે ધંધાના હેતુ બે પ્રકારના હોય છે, એક આર્થિક અને બીજો સામાજિક. આર્થિક એટલે આપણે જે નાણા કમાઈએ છીએ, પૈસા કમાઈએ છીએ, વધુ ને વધુ નફો મેળવીએ છીએ, એને આર્થિક હેતુ કહેવાય છે. બીજો એવો સામાજિક કે સમાજને એનો શું ફાયદો થાય. આપણે ધંધો કરી વ્યવસાય કરી તો સમાજને કોણ કઈ ફાયદો થવો જોઈએ, અને સમાજને ફાયદો થાય તો જ આપણા ધંધાની અંદર વિકાસ કરી શકીએ છીએ. તો આપણે પેલો જોઈએ આર્થિક હેતુ. પેલા બે હેતુ આપણે જોઈએ આર્થિક અને સામાજિક. આર્થિક હેતુ નફાનો મહત્તમ સર્જન સંપત્તિ સર્જનનો હેતુ. તો આપણે આગળ જોઈ ગયા છે ધંધો એટલે વધુ ને વધુ નફો મેળવવો જોઈએ, અને ધંધાની અંદર નફો ન હોય તો ધંધો શક્ય છે નહીં. એટલે તેવું ધંધો કે નફો એ ધંધાની પારાશિષ્ટ કહી શકાય છે, અને નફા વગર ધંધો વિકસી શકે નહીં. બીજો મુદ્દો એવો છે, નફો હતો તો શું થાય, મહત્તમ સંપત્તિનું સર્જન કે નાની દુકાનમાંથી મોટો વ્યવસાય આપણે કરી શકીએ છીએ. વધુ ને વધુ ધંધાનો વિકાસ આપણે કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ છે, આપણે ઘણા બધા વ્યક્તિઓના ઉદાહરણ તરીકે જોઈએ, પછી ટાટા બિરલા રિલાયન્સ હોય કે આપણા ગામની અંદર કોઈ વ્યક્તિ હોય કે નાની દુકાનમાંથી મોટી કંપની ગઈ હોય, નાની વસ્તુમાંથી મોટો બિઝનેસ થયો હોય, તો મહત્તમ સંપત્તિનો સર્જન વધુ ને વધુ જે ફ્રેન્ચાઇઝ બનાવે, અન્ય જગ્યાએ ધંધાનો વિકાસ કરે, દેશ વિદેશમાં નામ કમાવે, બરોબર, એટલે મહત્તમ વધુ ને વધુ સંપત્તિ મેળવી લે. તો મહત્તમ સંપત્તિ ક્યારે આવે, તો કે શું આવે, વધુ નફો વધુ હશે તો જ તમે ધંધાનો વિકાસ કરી શકશો, નકર ધંધાનો વિકાસ થશે નહીં, બરોબર. તો આ થઈ ગયા. બીજા તો ઘણા બધા હેતુઓ ધંધાના આવેલા છે, જવાબદારી ઘણી બધી હોય છે, પર્યાવરણનું ધ્યાન રાખવું, એ પણ એક આપણે ધંધાનો હેતુ છે. પર્યાવરણને નુકસાન ન થવું જોઈએ, લોકોને નુકસાન ન થવું જોઈએ, બરોબર. આ એક હેતુ જ હતા. હવે જોઈએ આપણે એના બીજા હેતુઓ છે, સામાજિક હેતુઓ. નફો મળી ગયો બધું છે તો સામાજિક જવાબદારી પણ આપણે હોવી જોઈએ. ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો હોય, ગ્રાહકો શિક્ષણ હોય, ગ્રાહક નું સંગઠન હોય, આવા બધાને કારણે સમાજના જુદા જુદા હિત પ્રત્યે સજાગ રહેવાની પણ જરૂરિયાત ઉદભવી છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ગ્રાહકો છે એ ધંધા પ્રત્યે ભૂલોડો કરે છે, કર્મચારીઓ પ્રત્યેનું ધ્યાન રાખવું જોઈએ, બરોબર, કર્મચારીનું હિત જળવવું જોઈએ. એટલે શું, સમાજના વિભિન્ન વર્ગો જેવા માલિકો હોય, હોદ્દેદારો હોય, ગ્રાહકો હોય, સરકાર હોય, બધા લોકો ધંધા સાથે સંકળાયેલા છે, બરોબર. અને આ દરેક જૂથના ધંધા સાથેના હિત એવા હોય છે, જુદા જુદા હોય છે. માલિકો હોય તો નફો વધુ મળવો જોઈએ, કર્મચારી હોય તો વધુ પગાર મળવો જોઈએ, ગ્રાહક હોય તો સારી ગુણવત્તા વાળી વસ્તુ મળવી જોઈએ, બરોબર, લેણદાર હોય તો સમયે સમયે વધુ નાણાં મળવા જોઈએ, સરકાર હોય તો વધુ ને વધુ ટેક્સ મળવો જોઈએ, બરોબર. તો બધાનો અલગ અલગ હિત રહેલું છે, અને પર્યાવરણની જાળવણી, કર્મચારી કલ્યાણ ધારો, કારખાના ધારો, ગ્રાહક સુરક્ષા ધારો વગેરે ધંધાનું પાલન કરવું પડે છે, બરોબર. બધા ગ્રાહક હોય, કર્મચારી હિત હોય, સરકારી હોય, પર્યાવરણ હોય, તો સમાજની અંદર અને આપણે વ્યવસાય ચલાવવો જોઈએ. સમાજનું અહિત થવું જોઈએ નહીં, પર્યાવરણનું અહિત થવું જોઈએ, સરકારનું અહિત થવું જોઈએ નહીં, અંદર કામ કરતા કારીગરોનું અહિત થવું જોઈએ નહીં. વસ્તુ જે પૂરી પાડી છે તો એ ગ્રાહકોને પણ સંતોષજન્ય માલ કે સેવા મળવી જોઈએ, બરોબર. તો આ સામાજિક જવાબદારીનો હેતુ રહેલો છે બધાને અહીં કરવા. બીજી બાબત એ રોજગારીની તકો પૂરી પાડવી. કોઈ પણ વ્યવસાય કરો ત્યારે લોકોને દિન પ્રતિદિન જે આપણે જોઈએ છીએ અત્યારે બેકારીનું પ્રમાણ દરરોજ વધતું જાય છે. હરોજ દરરોજ એક જગ્યા
હોય 500 એપ્લિકેશન આવે 2000 હોય 2000 આવે 1500 આવે સરકાર ભરી જાહેરાત આપે એપ્લિકેશનો આવે છે તો એના માટે રોજગારીની નવી તકો ઊભી થાય એટલા માટે ધંધાના નવા એકમોની સ્થાપના કરવામાં આવે છે બરોબર આપણે અગાઉ જોઈ ગયા ખાદી અને ગ્રામ ઉદ્યોગ પણ દ્વારા રોજગારીની તકો વધે તેવા ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે છે અને બેરોજગારીને રોજગારી મળે એના કારણે પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમોને સ્થાપનાને પસંદગી કરવામાં આવે છે આપણે અવારનવાર જાહેરાતો જોતા હોય છે સરકારની કે ભાઈ વિદેશી કંપનીઓ આવી વિદેશી કંપની આવી અને આટલા લોકોને રોજગારી મળશે આ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પ્રાપ્ત તો રોજગારીની તકો છે દિવસે ને દિવસે વધતી જાય જે જગ્યાએ બેકારીનું પ્રમાણ છે એ જગ્યાએ ધંધા કે એકમો સ્થાપના સ્થાપવા જોઈએ એટલા કારણે લોકોને રોજગારીની તકો મળે અને ભારત દેશ ધંધો સ્થાપાય રોજગારી મળે એટલે ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ છે એ ઘટે બરોબર સમાજનું જોઈએ પાછોથી ત્રીજી બાબત જોઈએ કે આપણે કેવો ધંધો સ્થાપીએ છીએ કે એના કારણે લોકોને સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુઓ મળે સારામાં સારી સેવા પ્રાપ્ત થાય બરોબર કે આપણે જોઈએ કે દુકાન લઈ તો આપણે અલગ અલગ દુકાનો યાદ કે નકલી વાર માલ આવે છે વાર ભેળસેળ વાળો વસ્તુ આવે છે અથવા ત્યાં એક સ્કૂલ હોય તો ત્યાં સારું શિક્ષણ આપતા નથી ત્યાં સારી પ્રવૃત્તિઓ થાય છે પણ ઓફિસ હોય તો ત્યાં ઓછી ફીએ સારી ગુણવત્તાવાળું સસ્તું અને સારી વસ્તુઓ મળે છે એટલે કે સમાજના લોકો તેમની જરૂરિયાતો સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય એવી ગુણવત્તાયુક્ત ગુણવત્તાવાળી વસ્તુઓ ગુણવત્તાયુક્ત વસ્તુઓ એમને મળી રહે એ આપણે જોઈએ કારણ કે રસોઈમાં વપરાતા મસાલાઓ છે એની અંદર અનેક પ્રકારની ભેળસેળો આવતી હોય છે બરોબર ઠંડા પીણા હોય ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન થતું હોય તો કેવું તો કે ગુણવત્તાવાળું લોકોના સ્વાસ્થ્યને હાનિકારક ન હોય એવું જે વસ્તુ ઉત્પાદન કરવું જોઈએ આરોગ્ય સાથે ચેડા ન થાય એવી વસ્તુઓ પ્રાપ્ત કરવી જોઈએ એટલે જ કીધું સામાજિક હેતુ ધરાવતા એકમો છે વાજબી કિંમતે લોકોને વસ્તુ પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય અને વેચાણ પછી પણ ગ્રાહકોને વસ્તુ ઘર સુધી પહોંચાડવાની અથવા જે કોઈને કીધું કે એમની વોરંટી હોય ઘર સુધી પહોંચાડી રિપેર કરી અથવા એમની ફરિયાદો છે એ સાંભળવી જોઈએ બરોબર એવી રીતે આપણે વસ્તુઓ ગોઠવણી કરવી જોઈએ ગ્રાહકોને સહેલાઈથી સરળતાથી એને પ્રાપ્ત થાય એવા પ્રકારની વસ્તુઓ આપણે મળવી જોઈએ સારી ક્વોલિટીની વસ્તુઓ પણ મળવી જોઈએ પરંતુ એના મજબૂતો હોય છે પણ એને કેવો હતો કે વાજબી વેપારી દિગ્દર્શનો અનુસાર વાનો હેતુ ભેળસેળ વાળી વસ્તુઓને આપવી જોઈએ નહીં બરોબર કાળા બજાર કરવાનો જોઈએ વસ્તુનો સંગ્રહ કરવો ન જોઈએ ગેરમાર્ગે દોરતી જાહેરાતો છે એનાથી લોકો દૂર રહે એવું આપણે કરવું જોઈએ ત્યાં સુધી જરૂરિયાત વાળી વસ્તુઓ છે કૃત્રિમ અછત ઉભી ન કરવી જોઈએ ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમો છે એ વાજબી રીતે સમો અપનાવે એવું કામ કરવું જોઈએ અત્યારે આપણે જોઈએ છીએ ઘણી વખત અલગ અલગ હોય ભવિષ્યમાં વસ્તુ ઘટી જશે સંગ્રહ કરે કાળા બજાર કરે અને વસ્તુ બજારની અંદર વસ્તુની અછત ઉભી થાય માંગ વધે એટલે લોકોને વધુ પડતા નાણા ચૂકવવા પડે છે અથવા તો સારી વસ્તુની જગ્યાએ ભેળસેળવાળી નબળી ગુણવત્તાવાળી વસ્તુઓ આપે છે તો આ બધી બાબતો છે એનાથી એને દૂર રાખવા જોઈએ એટલે કીધું કે વાજબી વેપારી ખોટા માર્ગે એને દોરવા જોઈએ નહીં પછી અન્ય હેતુઓ બીજા ઘણા બધા હેતુઓ રહેલા છે કે ઉત્પાદનના નવા સંસાધનોમાં વિકાસ કરવો જોઈએ સમાજને કલ્યાણકારી દિગ્દર્શન અપનાવવી જોઈએ રાષ્ટ્રના આર્થિક વિકાસમાં એને મદદરૂપ થવું જોઈએ અલગ અલગ જગ્યાએ દાન ફાળા સ્વરૂપે ધંધાએ એને ફાયદો આપવો જોઈએ એના કાયદાઓને અનુસરવા જોઈએ હવે દરેક બાબતો છે એને ફોલો કરવી જોઈએ પછી આપણે આગળ તો જોઈએ છીએ આ પાંચ હેતુઓ સામાન્ય જવાબદારી રોજગારી તકો પૂરી પાડવી ગુણવત્તાવાળી વસ્તુઓ સેવા પૂરી પાડવી વાજબી રીતે સમય અનુસરવા બીજા રાષ્ટ્રના વિકાસ
થવા એવા અન્ય બીજા હેતુઓ છે એ આપણે જોઈએ. પછી ધંધા છે તો આપણે આગળ જોઈએ લક્ષણો. ધંધાકીય જોખમો, તો ધંધા કરતા હોય તો એમાં જોખમો રહેલા છે અને જોખમો સામે ટકી રહેવું એ જ આપણો નફો છે. ધંધાના જોખમો સાથે ટકી રહેવું એ આપણો સૌથી વધુ નફો આપણે કહી શકીએ છીએ. તો જોખમો આપણે જોઈએ કે બે પ્રકારના છે, કુદરતી અને માનવ. કુદરતી જોખમો કેવા? તો કે વાવાઝોડું આવે, પૂર આવે, ધરતીકંપ આવે, સુનામી આવે, આ બધા કુદરત દ્વારા જે જોખમો આવતા હોય છે એને કુદરતી જોખમો કહી શકીએ છીએ. બરોબર. અને કુદરતી જોખમો ઉપર ક્યારેય આપણે ધંધા ઉપર અંકુશ રાખી શકતા નથી. આપણે આજે કોરોના વાયરસ કોવિડ-19 મહામારી વિશે આપણે જોઈએ તો કેટલા બધા ધંધાઓને નુકસાની ગઈ. ઘણા બધા કરોડો રૂપિયાનું ટર્નઓવર છે, લોકો અટકાઈ ગયું. મોટો જોખમ થયો કુદરતી જોખમ. ભલે આપણે રોગ આવ્યો છે ત્યાં નથી ફેલાયેલો છે, છતાંય આપણે એને કુદરતી જોખમ કહીએ છીએ કે હુલડ કે તોફાન જોવા મળતું નથી. પછી માનવ સર્જિત જોખમો છે, કારણ કે માનવ સર્જિત જોખમો પણ ધંધાના વિકાસ માટે અવરોધરૂપ બને છે, ધંધાની મિલકતોનો નાશ કરે છે. બરોબર. કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરે તો આપણો ધંધો થાય નહીં, કંપની ચાલે નહીં. ટેકનોલોજીમાં ઘણી વખત પરિવર્તન આવી જાય, ગ્રાહકોને રુચિ હોય, માંગમાં ફેરફાર હોય, બરોબર, રાજકીય અસ્થિરતા હોય, બળ બજારમાં હરીફાઈઓ ઘણી બધી જોવા મળે છે, ત્યારે આપણે ઘણી વખત માલ છે ફેંકવો પડતો હોઈએ છીએ. બધી વસ્તુઓ છે આપણે વેચી શકતા નથી, બધી માંગ આપણે લોકોને પૂરી કરતા નથી, બધી વસ્તુઓ છે એનો આપણે સરળતાથી નિકાલ કરી શકતા નથી. તો આવા જોખમો છે, જોખમોના કારણો હું કુદરતી અને માનવ સર્જિત. માનવ સર્જિત જોખમોના કારણો તો ટેકનોલોજીમાં બેઠો. દિવસે ને દિવસે નવી ટેકનોલોજી આવતી જાય છે. આપણે ખેતીની વાત કરીએ તો પેલા બળદની ખેતી કરતા હતા, એની જગ્યાએ ટેકનોલોજી થ્રેસર આવ્યા. પેલા સ્પ્રે પંપ આવ્યા તો હાથથી સ્પ્રે પંપ હતા, ઇલેક્ટ્રોનિક સ્પ્રે પંપ આવ્યા તો હાથ વાળા સ્પ્રે પંપ શું થઈ ગયા? ટેકનોલોજી ફેરફાર આવી. ટીવી હતી જૂની, એની જગ્યાએ એલસીડી એલઈડી ટીવી આવી, તો જૂની ટીવી નહીં. મોબાઈલ આવ્યા, બરોબર, બાઇક આવ્યા, ગાડીઓ આવી. હવે અનેક સંકેતો ટેકનોલોજીમાં ફેરફાર આવે છે અને લોકો છે ઉચ્ચતમ ઉત્પાદન કરવા માટે દિવસે ને દિવસે નવી ટેકનોલોજીને અનુસરે છે અને જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો આપણે વિકસાવવા પડે છે, નવું જ્ઞાન મેળવવું પડે છે, નવા જ્ઞાન કયેલા કર્મચારીને ઊંચો પગાર ચૂકવવો પડે છે. તો એ જોખમ સામે આપણે ટકી રહેવું પડે છે. પછી અમુક જગ્યાએ એવું આવે નક્કી પેદાશોનો ભય. આપણે જે ઉત્પાદન કરીએ છીએ એનું બીજું ઉત્પાદન થવાનો ભય રહે છે. એક કંપની ઉભી થઈ એની જગ્યાએ એવું બીજી વસ્તુ આવે અને એની ટર્નઓવરનો બીજો આવે. એક કંપની પાઇપનું ઉત્પાદન કરવી એની જેવો જ બીજો હલકી ગુણવત્તાવાળો પાઇપ આવે તો હલકી ગુણવત્તાવાળો પાઇપ છે એવું સોરી આપણી કંપનીનો કોઈ પાઇપ રહેતું નથી. હવે અસંખ્ય છે, કાપડ માટે હોય કે બીજી જે તે હોય, દરેક જગ્યાએ આપણે એની એમાં જોઈએ છે કે આપણે ભારતની અંદર જોઈએ તો હકલ સોરી નકલ તો હોય નથી. કોઈ પણ વસ્તુ જોવે અને સીધી બીજે દિવસે એની શું થાય છે? નકલ થાય છે. કોઈ દુકાન નાખો, તમારે સારી દુકાન મળે આવે તો બાજુવાળો બીજે દિવસે ત્યાં દુકાન નાખે છે, એટલે તમારે શું થયું? વૈકલ્પિક પેદાશો થઈ ગઈ, વૈકલ્પિક ઉદ્યોગો થઈ ગયા, એમાંય ગામડાઓની અંદર ફેરિયાઓ મળ્યા જાય તો દુકાને આવતા બંધ થઈ જાય. અત્યારે આપણે સામાન્ય બાબત જોઈએ છે તો વૈકલ્પિક ઉત્પાદન દુકાનવાળાની જગ્યાએ ઓનલાઈન વસ્તુ મગાવવા મળ્યા, દુકાન વસ્તુ ખરીદતું નથી, તો આ વૈકલ્પિક પેદાશ થઈ, વૈકલ્પિક માંગ આવી, એ ઉત્પાદન વૈકલ્પિક થઈ ગયું. કે તમે કોઈ પણ કાર્ય કરો છો તો એનું વૈકલ્પિક વસ્તુઓ થાય છે, પછી ધંધામાં હરીફાઈ જોવા મળે છે અને હરીફાઈ છે એ ધંધાનું સૌથી મોટું જોખમ વધારે છે. પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર થાય છે અને ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે હરીફાઈનો સામનો કરવો પડે છે. એના માટે એ વસ્તુની વેચાણ કિંમત શું કરવી પડે છે? ઘટાડવી પડે છે. એના માટે એને જાહેરાતના ખર્ચ કરવા પડે છે, એટલા માટે એનો નફા ઘટે છે. આપણે અવારનવાર અલગ અલગ પ્રકારની જાહેરાતો આવે છે તો જાહેરાત પર જાય છે, વિશેમાંથી નફામાંથી જાહેરાત પર જતો હોય છે. પછી કાયદાઓ જુદા જુદા પ્રકારના આવતા હોય છે, પ્રદૂષણ હોય, ગ્રાહકો હોય, કામદારો હોય, ઉદ્યોગો હોય વગેરે
માટે સરકાર કાયદાઓ ઘડે છે અને આ કાયદા માટે જોખમ પણ ઊભું કરે છે. જેવું કે લઘુત્તમ વેતનધાર તમારે મિનિમમ વેતન છે ચૂકવવું જ પડે, બરોબર, અને એમાં કેટલાક નિર્ણયો લેતા તમને અટકાવે છે, અમુક પ્રકારના નિર્ણયો છે તમે લઈ શકતા નથી. એટલે ધંધાની અંદર નફો ઘટે છે, નફો ઘટે છે, ધંધાનો વિકાસ અટકે છે, એ એક પણ મોટામાં મોટું જોખમ કહેવામાં આવે છે. પછી આવ્યો માંગની અનિશ્ચિતતા. ક્યારે માંગ વધે અને ક્યારે માંગ ઘટે એ કોઈ નક્કી કરી શકાતું નથી. સામાન્ય રીતે રેનકોટ ઉત્પાદન કરતી કંપની હોય, વરસાદ ન થાય તો માંગ ઘટવાની નથી, માંગ ઘટશે નહીં તો નફો ઘટવાનો છે, બરોબર. જો વધુ વરસાદ થાય તો માંગ વધે, માંગ વધે તો નફો વધે, પણ વરસાદ જ ન થાય તો માંગ છે એ ઊંધાઈ જાય, ઘટવાડે છે એટલે નફો આવતો નથી. સૌથી મોટામાં મોટું જોખમ ઊભું થાય છે. ત્યાર પછીની વાત આવી ભૌતિક સ્વરૂપમાં ફેરફાર, બરોબર. તો કે ધંધામાં ઉપયોગી લેવાતી જે વસ્તુઓ છે એને ભૌતિક વિકાસની મિલકતોને થતું નુકસાન પણ જોખમ ઊભું કરે છે, બરોબર. કેવું જોઈએ વસ્તુ મગાવવા જતા વસ્તુ તૂટી જવી, દરિયાઈ માર્ગે આવતા વાહન ડૂબી જવું, તો આવા ઘણા બધા જોખમો છે. બસ આવું વાહન મગાવતા એક્સિડન્ટ થવું તો એ જોખમ ઊભું કરે છે અને એ ધંધાએ એ નુકસાની ભોગવવી પડે છે. તો અહીંયા આપણે જે ભૌતિક જોખમ પણ આવ્યું છે, બરોબર, તો આપણે છ જોખમો જોયા. કયા કારણો જોયા? કુદરતી જોખમ અને માનવ જોખમ, સામાજિક હેતુ આપણે જોયા, બરોબર. હવે આપણે ધંધાની અંદર ત્રણ વસ્તુ આવે, ધંધો વ્યવસાય અને રોજગાર. એમના ધંધાની અંદર આપણે લાક્ષણિકતાઓ, એમના હેતુઓની આર્થિક હેતુ, સામાજિક હેતુઓ, બરોબર, ધંધાકીય જોખમો, ધંધાકીય જોખમના કારણો વિશે જોયું. હવે આપણે રોજગાર, સોરી, વ્યવસાય અને રોજગાર વિશે આવતા પ્રયોગમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.